ગાયને હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને ગાયો માટે હિન્દુ ધર્મના ઇતિહાસમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજ તો ગાયોને બચાવવા માટે પોતાનો જીવ આપતા પણ અચકાતો નથી ઇતિહાસમાં ભાથીજી મહારાજે ગાયોને બચાવવા માટે પોતાની ગરદન કલમ થયા બાદ પણ લડતા રહ્યા હતા ત્યારે મહાકાલ સેના બનાસકાંઠા દ્વારા પણ ગાયોની ઉમદા સેવા કરવામાં આવી રહી છે જેમાં ગાયોને ઘાસચારો આપવા ઉપરાંત પાણીની પણ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલા નાની ગામ નજીક ગરમીના લીધે તરફડી રહેલી ગાયોને ઘાસચારો અને પાણી સુવિધા પૂરી પાડવા માટે મહાકાલ સેનાની ટીમ નાણી પહોંચી હતી મહાકાલ સેનાના કાર્યકરો જ્યારે ઘાસચારા સાથે નાણી પહોંચ્યા ત્યારે કેટલાક ચોંકાવનારા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જેમાં ભૂખ અને તરસથી ગાયોના મોત થયેલા નજરે પડ્યા હતા ભૂખ અને તરસથી તરફડી રહેલી ગાયોના દ્રશ્યો સૌ કોઈને હચમચાવી નાખે તેવા છે નાણી ગામ નજીક એરફિલ્ડ નજીક મોટી સંખ્યામાં ગાયો છે અને અહીં ઘાસચારાનો અભાવ હોવાના લીધે મહાકાલ સેના દ્વારા છેલ્લા 4 વર્ષથી લીલો અને સૂકો ઘાસચારો મોકલીને ગૌ સેવાનું ઉમદા કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ આટલો ઘાસચારો પણ પૂરતો ન હોવાથી દરરોજના 8-10 ગાયોના ભૂખ અને તરસથી મોત નિપજી રહ્યા છે ત્યારે મહાકાલ સેના દ્વારા હિન્દુ ધર્મના સેવાભાવી અને જીવદયા પ્રેમી લોકોને અપીલ કરવામાં આવી છે કે એકવાર નાણી ગામની મુલાકાત લઈ અહીં ભૂખ અને તરસથી ગાય માતાની દશા છે તેને જોઈને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે જેથી ભૂખે મરી રહેલી ગાયોને બચાવી શકાય જય માતાજી જય મહાકાલ અને જય ગૌ માતા આજ રોજ અહીંયા નાણી ગામે એરફોર્સની અંદર અમે મહાકાલ સેના બનાસકાંઠા ટીમ આવેલા છે અને અહીંયા ગાય માતાઓને ખૂબ જ તકલીફ છે ચારાની ઘાસચારાની લીલા સૂકા એટલે જે પણ લોકોથી જેટલી પણ મદદ બને એટલે ગૌશાળાની અંદર આવી અને સૂકી લીલી ઘાસચારાની વ્યવસ્થા કરાવો દરરોજની 6-7 ગાયો મૃત્યુ પામે છે એટલે દરેક હિન્દુ સમાજને મારી ખાસ નર્મ વિનંતી અને અપીલ છે કે દરેક લોકો આવી અને નાણીમાં રૂબરૂ મુલાકાત લઈ અને ગૌશાળામાં સેવા કરો દરરોજના 1-2 ઘાસચારા ટ્રેક્ટરની જરૂરિયાત હોય જેનાથી જે બનતી હોય એ તમામ લોકો સેવા કરજો એવી મારી ખાસ વિનંતી છે જય ગૌ માતા જય મહાકાલ નાણી ગામની અંદર જ્યારે આજે એરપોર્ટ બનવા જઈ રહ્યું છે તેની અંદર કમસે કમ 2000-2500 ગાયું છે અને એની અંદર લીલો ઘાસચારો નથી કે પીવાનું પાણી નથી અને તેની અંદર જે ગાયોને કોઈ ચારો મળતો નથી જ્યારે અમારી મહાકાલ સેનાની ટીમ સ્વતંત્ર 4 વર્ષથી આ મહેનત કરી રહી છે અને જે લીલો ઘાસચારો પહોંચાડી રહી છે પણ અમારા મહાકાલ સેનાથી એકલાથી પહોંચે તેમ નથી તો જેમ બને તેમ તમામ હિન્દુ ધર્મને મારી નર્મ વિનંતી કે બધા એક થઈ નેક બની આ નોણી ગામની અંદર આ ગૌ માતાની રક્ષા કરવા માટે તમામ ભાઈઓ અહીંયા પહોંચે અને બધા એક જ હિન્દુ કહેવાય હિન્દુ હોય એટલા બધા તમામ મોટો માણસો અહીંયા ગૌ માતાની રક્ષા કરવા માટે અને ગૌ માતાને ઘાસચારો પહોંચાડે અને પાણીની વ્યવસ્થા કરે તે બદલ હું હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે તમામ ભાઈઓ અહીંયા આવે અને નજરે નિહાળે અત્યારે મારી સામે અહીંયા ગૌ માતા મોક્ષ પામી રહ્યા છે નથી મળતું પાણી કે નથી મળતો લીલો ઘાસચારો જય ગૌ માતા જય મહાકાલ